हेलो स्टूडेंट्स, केम छो बधा? मजा में आगळ वधी आपणे। काले मैं तमने जे लेक्चर्सनी अंदर आपणे ऑलरेडी थोड़ू घणू मैं तमने कहेवाय ने शू छे बेवड़ू फलन, बराबर कई रीतना थाय छे ने शू काम एने बेवड़ू फलन कहेवामां आवे छे, व्हाट इज दिस डबल फर्टिलाइजेशन अने एनु आवुं नाम शू काम आपवामां आव्युं हतुं, एवुं मैं तमने बे थी त्रण सेंटेन्सनी अंदर थोड़ी घणी इन्फॉर्मेशन आपी हती। आजे आपणे वधारे स्टडी करीए अने तेम छतां पण हुं तमने कही दउं, बट आई होप सो के तमे प्रीवियस लेक्चर चेक करी लीधो हशे। एनी अंदर खास करीने तमारे याद राखवानुं छे जे कृत्रिम संवर्धन તમે ભણી ગયા, ઇમેસ્ક્યુલેશન એન્ડ બેગિંગ। ઇમેસ્ક્યુલેશન એન્ડ બેગિંગ એટલે કે વ્યંધ્યીકરણ અને કોથળી ચડાવવી, બરાબર? આઈ હોપ સો કે તમને બધાને આવડતું હશે। હવે જે આપણે ચાલુ કરીએ છીએ, કયું છે? બેવડું ફલન। જો નામ છે ને એ જ વસ્તુ જ અંદર આવે છે, બેવડું એટલે કે ડબલ, ટુ ટાઈમ, બરાબર? અને ફલન એ તો તમે જ્યારે ચેપ્ટર નંબર 1 ભણી ગયા હોય એટલે તમને આવડતું જ હોય, એટલે તમને આવડતું જ હોય। પણ અહીંયા મેં તમને ખાલી કીધું હતું પરાગરજ, એની અંદર કેટલા નરજન્યુઓ હતા છોકરાઓ? બે, યાદ છે ને તમને બધાને? એક પરાગરજ, એની અંદર નરજન્યુઓ કેટલા બન્યા હતા? બે। અને બંને નરજન્યુઓ ભ્રૂણપૂટની અંદર આવી અને બે અલગ અલગ કોષોને ફલિત કરે છે, એટલા માટે આપણે એનું નામ શું રાખ્યું છે? બેવડું ફલન। બે કોષોને ફલિત કરતું હોવાથી આપણે એનું નામ શું રાખ્યું છે? બેવડું ફલન। ક્લિયર એવરીવન? જો લાઈન ટુ લાઈન જઈએ આપણે, બરાબર છે, તો શું થાય છે જુઓ। પરાગનલિકામાં આવેલા બે નરજન્યુઓ એક સહાયક કોષમાં શું થાય છે? મુક્ત થાય છે। શું થાય છે? એક સહાયક કોષમાં શું થાય છે છોકરાઓ? મુક્ત થાય છે। જો હવે કદાચ મેં તમને પહેલા કીધું હતું કે તમે લોકો ડાયરેક્ટલી આજનો સેશન જોશો તો તમને એવી ફિલિંગ આવશે કે હું ભણાવે છે, કેમ કે તમને નથી સહાયક કોષો વિશે ખબર, તો તમને કાંઈ જ નથી ખબર, બરાબર છે? પણ તમને યાદ હશે જો આપણે આખું સ્ટ્રક્ચર હું છે ને સાઈડમાં ડ્રો કરું આ સાઈડ, જેથી કરીને જેટલા ભાગ આવશે બધા હું સાથે કીધી જઈશ, બરાબર? જોજો, આખી રચના આવી હોય તમને બધાને બહુ સારી રીતે ખબર છે, બરાબર? યુ નો વેરી વેલ ધીસ મચ ઓફ થિંગ્સ। ઉપરથી શું આવ્યો? પરાગરજ। શું આવ્યું ઉપર? પરાગાશન ઉપર પરાગરજ। પરાગરજ શું બનાવ્યું? પરાગનલિકા। શું બનાવ્યું છોકરા? વા શું છે? પરાગનલિકા। આ કયો ભાગ છે? અંડ છિદ્ર। અને પરાગનલિકા છે બીજાશયમાં પહોંચી અને ક્યાં તરફ આગળ વધે છે? અંડક તરફ, બાય ધ થ્રુ ઓફ અંડ છિદ્ર। પણ જોવો, એ પરાગનલિકાની અંદર હું તમને દર્શાવું છું એવી રીતના બે નરજન્યુઓ છે, આ બ્લુ કલરના બે નરજન્યુઓ। કેટલા નરજન્યુઓ તમને દેખાય છે? બે નરજન્યુઓ। તમે સ્ટ્રક્ચર યાદ કરશો સરખી રીતના તો તમને ખબર પડશે કે આવી રીતના હતું। અહીંયા ટોટલ પહેલાં હતા તંતુમય કોષો, પછી શું આવ્યું હતું? આવી રીતના આ બે કોણ હતા? આ બે સહાયક કોષો, અને આ કોણ હતું? અંડકોષ। આટલી તો તમે, અને આ વચ્ચેનો મધ્યસ્થ કોષ, એની અંદર બે કોષ કેન્દ્ર હતા। મધ્યસ્થ કોષની અંદર કોષ કેન્દ્ર કેટલા હતા? બે। એટલે તો આપણે એને દ્વિતીય કોષ કેન્દ્ર કીધું હતું, ધ્રુવીય કોષ કેન્દ્ર કીધું હતું, મધ્યસ્થ કોષ કીધું હતું, બરાબર? અને અહીંયા કેટલા કોષો હતા? ટોટલ 3, જેને તમે પ્રતિધ્રુવીય કોષો કીધા હતા, જેને તમે શું કીધું હતું? પ્રતિધ્રુવીય કોષો। આ સ્ટ્રક્ચર યાદ આવ્યું તમને? હવે સમજો, ગોખવાનું નથી આપણે, આપણે આ ટોપિકને ગોખવાનો નથી, સમજવાનું કે પરાગરજ ઉપર ગઈ, પરાગનલિકા બની, પરાગનલિકાની અંદર બે નરજન્યુઓ, પરાગનલિકા બની એની અંદર આ બે નરજન્યુઓ, પહેલા એની મદદ કોણ કરશે? તંતુમય કોષો કે તંતુમય ઘટક। ક્યાં સુધી પહોંચવાનું? સહાયક કોષોમાં સુધી પહોંચવાનું। ક્યાં સુધી પહોંચવાનું છોકરાઓ? સહાયક કોષોમાં। તો હવે તમારી, પણ જોવો, હું અહીંયા મેં મેન્શન કર્યું છે એક સહાયક કોષ, એક સહાયક કોષ, એટલે કે બે માંથી એક જ સહાયક કોષોમાં કોણ જશે? આપણા બે નરજન્યુઓ। ક્લિયર આલિટી? ચલો આગળ વધીએ। હવે શું કહે છે?
હવે આ નરજન્યુઓ શું કરે છે? હવે આ નરજન્યુઓ સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. કોષરસમાં હું થાય છે મુક્ત થાય છે. હવે સમજો, હું લઈ જાઉં છું હા બંને કોષોને અહીંયા અહીંયાથી અહીંયા પહોંચાડી, અને આ તો રપ્ચર થઈ જશે આપણે અહીંયા અહીંયા બે પહોંચી જશે આપણા બે સહાયક કોષ નરજન્યુઓ. ક્લિયર એવરીવન? ડન ને? અહીંયા એનું શું હશે? ખુદનું પોતાનું કોષરસ હશે, સહાયક કોષ. અને ત્યાં કોણ ગયા? બે નરજન્યુઓ. પરાગ નલિકામાંથી આવેલા બંને નરજન્યુઓ ત્યાં પહોંચી જાય. ગોખતા નહીં, પહેલી લીટી બે પરાગ બે જન્યુઓ બરાબર નરજન્યુઓ પરાગનલિકામાંથી પસાર થઈને બીજા સાઈડ પરાગવાહિનીમાંથી. પરાગનલિકા કેની અંદર છે? આ પરાગવાહિની. આ કોણ છે? પરાગવાહિની. અને આ કોણ છે? પરાગનલિકા. પસાર થઈને ક્યાં પહોંચે છે? બીજા સાઈડ સુધી પહોંચે છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે આગળ વધીએ તો શું કહે છે? આ બે નરજન્યુ પૈકી આ ટોટલ બે નરજન્યુઓ હતા. બે નરજન્યુ પૈકી એક નરજન્યુ ક્યાં જાય છે? અંડકોષ તરફ જઈ ને તેને ફલિત કરે છે. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? ક્લિયર કરજો છોકરાઓ, સરખી રીતના મગજમાં રાખજો કે બે નરજન્યુઓ હતા. કેટલા નરજન્યુઓ હતા? ટોટલ બે નરજન્યુઓ હતા. એમાંથી એક નરજન્યુ નું અહીંયા લઈ જાઉં છું. આ તો આપણો અંડકોષ છે. એક નરજન્યુ અંડકોષ તરફ જઈને તેને શું કરે છે? ફલિત કરે છે. એટલે આવા ફલનથી ફલિતાંડનું શું થાય છે? નિર્માણ થાય છે. દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય. વાય? બીકોઝ તમારો જે અંડકોષ હતો એ કેવો હતો? એન પ્રકારનો. જો તમને એમાંય મિસ્ટેક ન થવી જોઈએ. યાદ કરો મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનનની અંદર કેટલા કોષો બન્યા હતા? ચાર. અર્ધીકરણની પ્રક્રિયા થઈ હતી એટલે કયા પ્રકારના હશે? એન પ્રકારના. ચાર એમાંથી એક શું થઈ ગયો? જીવંત રહ્યો. બાકીના ત્રણ શું પામ્યા હતા? અવનત પામ્યા હતા. ક્લિયર થયું ને? ત્રણ સુપાઈ માતા, અવનત પાઈ માતા, એક ઋતુ. એનું વારંવાર વિભાજન થયું હતું, પણ સમ વિભાજન એટલે એન માંથી દર વખતે શું બન્યા હતા? એન. એટલે આપણો અંડકોષ કેવો છે? એન, એકકીય. અને એમાં એક એન હતો, આ એકકીય છે બરાબર આ. અને એની બાજુમાં બીજો એકકીય આવે છે. એના દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થયું. કેનું નિર્માણ થયું? દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થયું. યુગમનજનું નિર્માણ થયું. ઝાયગોટ ફોર્મેશન થયું. શું ફોર્મેશન થયું? ઝાયગોટ ફોર્મેશન. ક્લિયર થઈ ગયું? અને આ પ્રક્રિયાને સંયુગમન કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે છોકરાઓ? સંયુગમન. શું કહેવાય છે છોકરાઓ? એને સંયુગમન કહેવામાં આવે છે. સંયુગમન એટલે શું થવું? અલ્ટિમેટલી ભેગું થવું. તમે લોકો ભણ્યા છો ચેપ્ટર નંબર 1 અંદર ફલન એટલે શું? ફલનના પ્રકારો એટલે કે અંતઃફલન, બાહ્ય ફલન. જો માદા શરીરની અંદરની તરફ થાય તો અંતઃફલન, માદા શરીરની બહારની તરફ થાય તો બાહ્ય ફલન. ક્લિયર ને આટલી વસ્તુ? ચલો
હવે તમને યાદ હોવું જોઈએ આપણી પાસે ટોટલ કેટલા નરજન્યુઓ આવ્યા હતા, બે નરજન્યુઓ. વી આર ટોકિંગ અબાઉટ ધ ટુ નરજન્યુ, નોટ ઓન્લી વન. આપણે અહીંયા ખાલી કોની વાત કરી, બે પૈકી એક જ નરજન્યુની, સમજાય છે, બે પૈકી માત્ર એક જ નરજન્યુની વાત કરી. હવે આપણે કોની વાત કરશું, બીજા નરજન્યુની. હવે બીજો નરજન્યુ, હવે બીજો નરજન્યુ એ મધ્યસ્થ કોષ તરફ આગળ વધે છે. શું થાય છે છોકરા, મધ્યસ્થ કોષ તરફ આગળ વધે છે. તમને યાદ છે ને સ્ટ્રક્ચર, ધીસ ઇઝ ધ મધ્યસ્થ કોષ. એટલે એક અહીંયા આવે છે. જો બે કોષો હતા છોકરાઓ, બે નરજન્યુઓ હતા, એક હતું એ શું થાય છે, અહીંયાથી અહીંયા ગયા, અહીંયા આવ્યા, એક ગયું અહીંયા અને બીજું ગયું અહીંયા, છે ને, એકદમ ઇઝી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે કે બીજો નરજન્યુ એ દ્વિતીય કોષ કેન્દ્ર, ક્યું? દ્વિતીય કોષ કેન્દ્ર, જેની અંદર કેટલા કોષ કેન્દ્ર હતા, બે. 2n વાળું પહેલેથી જ હતું, અહીંયા ખાલી n હતું, આ ખાલી શું હતું, n, અને બીજું n ગયું એની પાસે, આ n, અને અહીંયા શું બન્યું, 2n. પણ આ તો ઓલરેડી કેવું છે, 2n, આ તો પહેલેથી જ કેવું છે, 2n છે. એટલે શું કહે છે, દ્વિતીય કોષ કેન્દ્ર વાળા કોષને શું કરે છે, ફલિત કરે છે. સમજાય છે ને? એટલે આ 2n પ્લસ આ 1n, જેથી, સમજો છોકરાઓ, જેથી દ્વિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય, જેથી કેવું હશે, 3n. યુ નો વેરી વેલ વાય 3n, બીકોઝ ધીસ ઇઝ ધ 2n એન્ડ ધીસ ઇઝ ધ 1n. 2n પ્લસ 1n ઇઝ ઇક્વલ ટુ 3n. આપણે મેથેમેટિક્સ નથી ભણવાનું, પણ સમજાય કે જે મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્રવાળો કોષ હતો, જે મધ્યસ્થ કોષ હતો, એ કોના દ્વારા ફલન પામે છે, બીજા નરજન્યુ દ્વારા ફલન પામે છે. જેમ અહીંયા ફલિતાન બન્યું હતું, યુગ્મન જ બન્યું હતું, ઝાયગોટ ફોર્મેશન થયું હતું, એવી રીતના અહીંયા શું બને છે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એટલે કે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. ચલો ફરીથી લખું છું અહીંયા, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, શોર્ટ ફોર્મ છે આવડું, આ તમને આવું એનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ડન ને? તો કોષ કેન્દ્રનું શું થાય છે, નિર્માણ થાય છે. કેટલી વાર ફલન થયું, બે વાર. એક કોને ફલિત કર્યું, બે નરજન્યુમાંથી એકે અંડકોષને ફલિત કર્યું. બીજા કોને ફલન કર્યું, દ્વિકીય કોષ કેન્દ્રને, એટલે કે મધ્યસ્થ કોષને. જો અહીંયા બેમાં બહુ મોટો ફરક છે, દ્વિકીય કોષ કેન્દ્ર અને આ છે કોષ, આ કોષની અંદર, આ કોષની અંદર શું આવેલા હોય, બે કોષ કેન્દ્ર. એટલે જ આપણે શું કીધું હતું, સાત કોષીય રચના અને આઠ કોષ કેન્દ્રીય રચના. ક્લિયર છે છોકરાઓ? અહીંયા આવેલા બે નર જન્યુઓએ અંડકના બે અલગ અલગ કોષોને, અથવા આપણે એવું શું કામ લખીએ કે અલગ અલગ બે કોષોને, બે અલગ કોષોને લખીએ,
ગોખવાનું નથી, શું કામ બે કોષોને ન કીધું? એક સાથે બેયને નથી કરતા, એવું નથી કે બે ભેગાથી નાને બનાવે છે, એમ નહીં, બે અલગ અલગ કોષોને, બે અલગ કોષોને ફલિત કરતું, બે અલગ અલગ કોષોને ફલિત કરતું હોવાથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બેવડું ફલન કહેવામાં આવે છે. જેથી કરીને આ પ્રક્રિયાને શું કહેવાય? ડબલ ફર્ટિલાઇઝેશન બેવડું ફલન કહે છે. છે એકદમ ઇઝી. અને હવે તમે ગોખો એક લીટી આનો આમ થાય આમ થાય મગપ કરશો તો કોઈ દિવસ મેળ પડશે નહીં. શું કરો છો? પ્રોસેસને તમારા માઇન્ડની અંદર વિઝ્યુલાઇઝ કરો છો. ચલો વિઝ્યુલાઇઝ કરો તમારી સાથે. પરાગરજ, પરાગનલિકા, બે નરજન્યુ, બીજાશય સુધી, અંડછિદ્ર તરફ, સહાય તંતુમય કોષનું વિઘટન કરીને સહાયક કોષોના કોષરસમાં મુક્ત, બે નરજન્યુમાંથી એક અંડકોષ તરફ આગળ વધ્યું અને એક મધ્યસ્થ કોષ તરફ ધ્રુવીય કોષ કેન્દ્ર તરફ આગળ વધ્યું, દ્વિતીય કોષ કેન્દ્ર તરફ આગળ વધ્યું, અંડકને અંડકોષને ફલિત કરીને ફલિતાન બનાવે, યુગ્મન જ બનાવે અને ઝાયગોટ બનાવે. ક્લિયર? અને બીજું હતું, આ પ્રોસેસને સંયુગ્મન કહેવામાં આવે છે. પ્રોસેસને શું કહેવામાં આવે છે? સંયુગ્મન કહેવામાં આવે છે. જ્યારે બીજો કોષ હતો ઈકોને દ્વિતીય કોષ કેન્દ્રને ફલિત કરે છે, તેથી ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. જેથી કરીને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બેવડું ફલન. જેથી કરીને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બેવડું ફલન. ક્લિયર થઈ ગયું? ચલો હજી આગળ વધીએ. શું કહે છે? આવૃતબીજધારી વનસ્પતિની આવૃત બીજધારી વનસ્પતિની આ એક આગવી અને અજોડ લક્ષણ છે. આ એટલે કોણ? બેવડું ફલન. તમને લોકોને સારી રીતે આમ તો છે ને, તમને આ પ્રોસેસ ઇલેવન સાયન્સની અંદર ભણી જ ગયા છું બરાબર, પણ અહીંયા થોડુંક ડિટેલિંગની અંદર કે સ્ટેપ બાય સ્ટેપ આવ્યું. ઓલામાં ડાયરેક્ટ કહી દે કે પ્રતિધ્રુવીય કોષો કહેવાય ને, એક અંડ પ્રસાધન હોય, એમાં બે સહાયક કોષો હોય ને કંડકોષો હોય, થોડુંક સમજવું તકલીફવાળું થાય, બટ હવે તમારું બધું ક્લિયર થઈ જાય કે આવૃત બીજધારી વનસ્પતિ છે એની કોઈ આગવી લક્ષણ કે અજોડ લક્ષણ છે એ કોણ છે? તો કે બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. ક્લિયર એવરીવન? આખી આખું વસ્તુ ક્લિયર થઈ ગયું. હજી થોડુંક આપણે આગળ વધીએ કે શું થાય છે. જો તમારો એમ નથી ખાલી ફલિતાંડ બનાવવાનો કે નથી PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ બનાવવાનો બરાબર, આપણે તો શું કરવાનું છે? નવું બીજ, નવું ફળ બનાવવાનું છે. સો હાઉ યુગ્મન જ કન્વર્ટેડ ઇન ટુ ભ્રૂણ બરાબર, એ પ્રોસેસ આગળ શું છે એની તરફ આપણે આગળ વધીએ. હવે ચલો ચલો આગળ વધીએ. સેમ ટોપિક જ છે છોકરો, બેવડું ફલન. અહીંયા જે શું બન્યું હતું? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ કોષ છે જે કયો કોષ હતો? મધ્યસ્થ કોષ હતો. ઈ સેમાં ફેરવાઈ જશે? PEC માં. અહીંયા
फलन पामेलो मध्यस्थ कोश ए पीईसी में फेरवाई जाए छे प्राइमरी एंडोस्पर्मिक न्यूक्लियस नहीं सेल આપણે ઇંગ્લિશમાં બી લખીએ ને બેને સાથે લખીએ પ્રાઇમરી એન્ડો સ્પર્મિક સેલ જેને તમે શું કહી શકો છો પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાં શું થાય છે ફેરવાય છે સમજાય છે શેમાં ફેરવાય છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાં ફેરવાય છે જો મને ખબર છે ઘણી વખત શું થશે કે તમને હજી ડાઉટ હશે હું સમજાવું આ કોષ છે બરાબર કોષ કેવો કોષની અંદર વાત કરી ચાલો એક અંડક છે કોષની વાત વાત પછી કરશું કોષની અંદર દર્શાવશું આ અંડક છે બધા ભાગ લઈએ અંડકોષ છે આનું તો વિઘટન થઈ ગયું હું ડાયરેક્ટ મેઇન મુદ્દા ઉપર જ જવા માંગુ છું આ જે સ્થિતિ હતી ને આ જે હતું આ એને તમે શું કીધું તું દ્વિતીય કોષ કેન્દ્ર બરાબર ને પણ આ જે કોષ હતો જેને અહીંયા આ ભાગમાં જે કોષ એને તમે શું કીધું તું મધ્યસ્થ કોષ શું કીધું તું મધ્યસ્થ કોષ નરજન્યુઓ આવ્યો એક નરજન્યુ અહીંયા ગયું જોજો ગ્રીન કલરથી હું દર્શાવું છું અહીંયાથી ફલિતાંડ બની ગયું આની હું ફિગર ડ્રો કરાવું છું ટેક્સ્ટ બુકમાં જેવી આઈપી છે હમણાં ડ્રો કરું છું એક નરજન્યુ શું ગયું અહીંયા ગયું એક નરજન્યુ અહીંયા ગયું તો જેમ દ્વિકીય કોષ કેન્દ્ર તો અહીંયા જશે એટલે આ ત્રણમાં ફેરવાઈ જશે એટલે દ્વિતીય છે એ કેમાં ફેરવાઈ ગયું તૃતીયમાં પરંતુ જે મધ્યસ્થ કોષ હતો કે જેની પાસે કેવા કોષ કેન્દ્ર હતા દ્વિતીય કોષવાળા કોષ કેન્દ્ર હતા એ મધ્ય કોષ છે એ શેમાં ફેરવાઈ ગયો પીઈસીમાં એટલે જો આ કેવી રીતના રચના થઈ જેમ મધ્યસ્થ કોષમાં દ્વિતીય કોષ કેન્દ્ર રિપીટ કરું છું મધ્યસ્થ કોષની અંદર દ્વિતીય કોષ કેન્દ્ર એવી રીતના જ્યારે ફલન થાય આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન પીઈસીની અંદર પીઈએન બટ ઓબ્વિયસલી કોષની અંદર રજ શું હોય છોકરાઓ કોષ કેન્દ્ર પણ ફલન થયા પછી મધ્ય કોષ કન્વર્ટેડ ઇન્ટુ પીઈસી એન્ડ દ્વિતીય કોષ કેન્દ્ર કન્વર્ટેડ ઇન્ટુ તૃતીય કોષ કેન્દ્ર પ્રાથમિક ગુણ કોષ કેન્દ્ર ક્લિયર એટલે ઘણા લોકો એવું માને કે મેડમ ઘડીક તમે કોષની વાત કરતા હો ઘડીક તમે ન્યુક્લિયસની વાત કરો એટલે કોષ કેન્દ્રની વાત કરતા તો કોષ કેન્દ્ર હંમેશા કોષની અંદર જ હોય પણ જે કોષ કેન્દ્ર બન્યું એ તૃતીય પ્રકારનું બન્યું 3N પ્રકારનું બન્યું અને જે કોષ હતો જે મધ્યસ્થ કોષ હતો એ કેની અંદર કન્વર્ટ થઈ ગયો પીઈસીની અંદર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલની અંદર હવે ક્લિયર આટલી વસ્તુ ચલો આગળ વધીએ જો આપણે ન સમજાય અથવા આપણે હોય કે થોડાક ટાઈમ પછી આપણને ભૂલાઈ જશે તો આવું લખી નાખવાનું નોટ કરીને કે મધ્યસ્થ કોષની અંદર દ્વિતીય કોષ કેન્દ્ર હતો એવી રીતના પીઈસીની અંદર પીઈએન હશે ધેટ્સ ઓલ ઓકે આગળ વધીએ
પશુ ફલનની ઘટના તમને બધાને વડથી થોડાક પરિચિત છો. આગળ વધીએ. જો એ તો તમને ખબર પડી ગઈ આ લીટી. હવે શું થાય છે, તમારી પાસે બે પ્રોડક્ટ મળી, તમને કોઈ પૂછશે કે ફલન પૂરું થયું, ડબલ ફર્ટિલાઇઝેશન કમ્પ્લીટ થયું, તો તમારી પાસે નીપજ શું હતી? તો એક હતો યુગ્મરજ, અન્નપ્રસાધનમાંનો એક અંડકોષ છે, એનું શું બન્યું હતું? યુગ્મનજ બન્યું હતું, ફલિતાન બન્યું હતું કે ઝાયગોટ બન્યું હતું. ક્લિયર? બીજી વસ્તુ શું હતી છોકરાઓ, વચ્ચે આવેલો મધ્યસ્થ કોષ છે એ પહેરવાઈ ગયો પીઈસી, પ્રાથમિક ભ્રૂણપોષ કોષની અંદર. આમ બે વસ્તુ હતી. આગળ શું? ક્વેશ્ચન માર્ક. આગળ શું? હ્યુમન બિંગને યાદ કરો, થોડીક વાર માટે પ્લાન્ટ્સને ભૂલી જાઓ. ઇન હ્યુમન બિંગ શું? એક બાજુથી અંડકોષ, એક બાજુથી શુક્રકોષ, બંનેના જન્યુઓ, માદામાંથી માદા જન્યુ, નરમાંથી નર જન્યુ, બે ભેગા થાય, ફલન થાય, ફલિતાંડ બનાવે, અને બે ઘટનાઓમાંથી પસાર થાય, કોષ વિભાજન અને કોષ વિભેદન, સેલ ડિવિઝન અને સેલ ડિફરન્શિએશન, સેલ ડિવિઝન અને સેલ ડિફરન્શિએશન, કોષ વિભાજન અને કોષ વિભેદન જેવી પ્રક્રિયાઓમાંથી જારી પસાર થશે, અને પછી ધીમે 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 કોષોની સંખ્યામાં વધારો થાય, પેશી બને, અંગ બને, અંગતંત્ર બને. અને હ્યુમન બિંગની વાત કરું તો ટેકિંગ ધ નાઇન મંથ ફોર ધીસ ડેવલપમેન્ટ, ન્યૂ બોડીના ડેવલપમેન્ટ માટે. તો વોટ અબાઉટ ધીસ પ્લાન્ટ? હવે પાછા પ્લાન્ટની અંદર આવી જાઓ કે તમારી પાસે તમારું યુગ્મનજ રેડી છે, તો યુગ્મનજનું આગળ જતા અથવા બાદમાં સેમા ફેરવાઈ જાય ભ્રૂણમાં, ઝાયગોટ કન્વર્ટેડ ઇન્ટુ એમ્બ્રિયો. તમે લોકો પરિચિત છો ને, ઘણી વખત કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો, તો ભ્રૂણ એટલે શું થઈ ગયું કે જેનું લિંગ નિશ્ચયન થઈ જશે, બસ મેં મેલ છે કે ફિમેલ છે ભ્રૂણ. એટલે થોડાક થોડાક કોષોની સંખ્યામાં વધારો થતા 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 યુગ્મનજનું ડિવિઝન થતા 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 સેમા ફેરવાઈ જશે છોકરાઓ, યુગ્મનજ ભ્રૂણની અંદર. યુગ્મનજ કન્વર્ટેડ ઇન્ટુ ભ્રૂણ, ભ્રૂણ મીન્સ કે એમ્બ્રિયો. ક્લિયર? અને તમારી પાસે બે વસ્તુ બની હતી ને, પીઈસી, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, જેની અંદર શું છે છોકરાઓ, પીઈએન, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. સેમા ફેરવાઈ જાય ભ્રૂણપોષ. તમારા માટે ભ્રૂણપોષ નવું પણ છે, થોડુંક ડિટેલમાં આવશે, પણ શબ્દ નવો નથી. 11 સાયન્સના છોકરા હોય તો એના માટે નવું હોય, બટ તમારા માટે નથી. સો ભ્રૂણપોષ બની જાય. નાઉ ફાઇનલી આમાંથી આ બનશે અને આમાંથી આ બનશે, અને બાદમાં કઈ ઘટનાઓ આગળ વધશે પશ્વ ફલનની. યાદ કરો, લિંગી પ્રજનન ચેપ્ટર નંબર 1, લિંગી પ્રજનન કન્વર્ટેડ ઇન્ટુ 3 સ્ટેપ, 3 તબક્કા, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. પશ્વ ફલન એટલે ફલન બાદની ઘટનાઓ. પશ્વ ફલન એટલે શું થાય સ્ટુડન્ટ્સ? ફલન બાદની ઘટનાઓ, ધેટ્સ ઓલ. અહીંયા પશ્વ ફલનની ઘટનાઓ શું થશે? આગળ વધશે. ડન એવરીવન, આગળ વધીએ. એક નાની એવી ફિગર છે પણ તમારા માટે જરૂરી છે. જુઓ, તમે થોડીક સ્લાઇટલી આના કરતા કેવી બનાવજો, મોટી બનાવજો. તમને ખબર છે 3, તમે કહેશો વોટ અબાઉટ ધ પ્રતિધ્રુવીય કોષો, એનો તો બિચારાનો કઈ રોલ જ ન આવ્યો, ક્યાંય એનો ફલનમાં પાર્ટિસિપેટ કર્યું, શું થયું એનું? આગળ એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરશું, પણ આ તો જેમ છે એમ જ 3 એ 3 કોષો, એમાં કોઈ ફરક પડતો નથી. આ કયો ભાગ હશે? અંડકતલ તરફનો ભાગ હશે, નાભિ તરફનો ભાગ હશે, જેનું ત્રીજું નામ બીજાંડતલ થશે. અને ફાઇનલી તમે આને કહી શકો વિઘટનીય પ્રતિધ્રુવીય કોષો, વિઘટનીય પ્રતિધ્રુવીય કોષો. ક્લિયર એવરીવન? મધ્યમાં થોડુંક બોલ્ડ કરીએ જેથી કરીને તમને થોડુંક સમજવામાં તકલીફ પડે નહીં. આ અંદરની તરફની દર્શાવવાનું નહીં, 3 કોષો, પણ તમને સમજાવવું જોઈએ. પીઈએન ફૂલ ફોર્મ નથી લખતી, આગળનું જે બોર્ડ વર્ક હતું એની અંદર મેં લખ્યું જ છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, દ્વિકીય પ્રકારનું હતું, 3N પ્રકારનું હતું. અને જે આ કોષ છે ભાઈ, આ દિસ વન, બરાબર, જે કેવો હતો? મધ્યસ્થ કોષ. કેવો કોષ હતો? મધ્યસ્થ કોષ. આઈ મેન્શન યોર મધ્યસ્થ કોષ કન્વર્ટેડ ઇન્ટુ પીઈસી, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. એટલે આ બની ગયું તમારું પીઈસી. ક્લિયર? ઓકે, આ કયો છેડો છે? અંડક છિદ્ર તરફનો, બીજાંડ છિદ્ર તરફનો છેડો,
બરાબર, જેની અંદર તમને સારી રીતે ખબર છે, બરાબર. પણ સહાયક કોષોનું છોકરાઓ શું થઈ ગયું હોય? વિઘટન. સહાયક કોષોનું શું થઈ ગયું છે? વિઘટન. અને આપણી પાસે માત્ર એક જ અંડકોષ હતો જે નરજન્યુ દ્વારા ફલન પામ્યો હતો અને ફલિતાંડનું નિર્માણ થયું હતું, યુગ્મનદનું નિર્માણ થયું હતું. તો બટ ઓબ્વિયસલી જો અહીંયા પીઈસી બની ગયો હોય, પીઈએન બની ગયો આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન, તો અહીંયા શું બની ગયું હશે? આવડવા શું હશે? યુગ્મન જ. શું હશે? આ યુગ્મન છે. ઇટ્સ વેરી કેવાય ને આમ ઇઝીએસ્ટ ટુ થિંગ્સ, બટ તમને આના ઉપરથી આઈડિયા આવશે કે ફલન બાદ જે આપણું ભ્રૂણપૂટ હતું, બરાબર, આપણું જે ભ્રૂણપૂટ હતું એમાં ક્યાં ક્યાં પ્રકારના ચેન્જીસ આવ્યા. ડન એવરી વન? ધીસ ઇઝ ધ હોલ ટોપિક અબાઉટ ધ બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝર્સ. ઇઝ વેરી ઇઝી, બટ તમને આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે. ઓકે, હવે આપણે બે જ મિનિટની ચર્ચા કેની કરીએ પશ્વ ફલનની. પશ્વ ફલન એટલે શું થઈ ગયું? આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન, બરાબર, જે ફર્ટિલાઇઝેશન થઈ ગયું, ફલન થઈ ગયું, શું બની ગયું? યુગ્મન જ બની ગયું અને પીઈસી બની ગયું. પછી શું? તો તમારી પાસે બે પ્રોડક્ટ રેડી છે, આની અને આની. કઈ? એક તો તમારું યુગ્મન જ સેમાં ફેરવાઈ ગયું, ભ્રૂણમાં ઝાયગોટ કન્વર્ટેડ ઇન ટુ એમ્બ્રિયો એન્ડ ભ્રૂણપોષ. સો નાઉ તમારું પીઈસી કન્વર્ટેડ ઇન ટુ ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એટલે શું થાય? એન્ડોસ્પર્મ. ભ્રૂણપોષને ઇંગ્લિશમાં શું કહેવામાં? એન્ડોસ્પર્મ. સમજો સરખી રીતના. હવે શું થશે કે જે ભ્રૂણ બન્યું હતું, બરાબર, એની અંદર તમને આખી ચર્ચા કરીએ તો એ આપણે બે વસ્તુ તમારી પાસે છે, બરાબર. એક તો છે બીજાશય, એક તો શું છે? બીજાશય, અને એક તો છે અંડક. એ તો યાદ છે ને, આખી આખી વસ્તુ બીજાશયની અંદર છે. સો તમારું બીજાશય ફલન બાદ શેમાં ફેરવાઈ જશે? ફળની અંદર. ગુજકેટની અંદર આટલું ઇઝી ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર, કે બીજાશય છે આફ્ટર શું થયું? જ્યારે ફલન થઈ ગયું, બેવડું ફલન થઈ ગયું, દ્વિ કે આવૃદ્વિજધારી વનસ્પતિનું જ આગવું લક્ષણ છે, બધી વનસ્પતિની અંદર આને ઇન્ક્લુડ કરતા નહીં. અને અંડક છે એ કેની અંદર કન્વર્ટ થઈ જાય? બીજની અંદર. તો કોમન સેન્સની વસ્તુ છે, જ્યારે ફલન નથી થયું ત્યારે બીજાશયની અંદર કોણ છે? અંડક છે. બટ જ્યારે ફલન થઈ જશે અને પશ્વ ફલનની ઘટનાઓ થતી હશે ત્યારે ફળની અંદર કોણ હશે? બીજ. અને કોઈ દિવસ એવું નહીં થાય કે આખું ફળ બની જશે, ફળ બન્યા પછી એની અંદર બીજ બનશે, નહીં. બીજના નિર્માણની પ્રક્રિયા અને ફળના નિર્માણની પ્રક્રિયા બંને સાથે ચાલતી હશે, બરાબર. એટલે જેવું ફળ બનશે એની અંદર સાથે સાથે કોણ બની ગયું હશે? બીજ બની ગયું હશે. તમે લોકો ચેપ્ટર નંબર 1ની અંદર ભણી જ ગયા છો, પેરીકાર્પ ફલાવરણ બન્યા છો ને તમે. છેલ્લો ટોપિક અને છેલ્લી ફિગર જોજો તમે, ચાર પાંચ વટાણાવાળીની બધી ફિગર આપી છે. એમાં સીડ એટલે એસ એટલે કે બીજ, અને બીજું પેરીકાર્પ ફલાવરણને લેબલાઇઝ કર્યું છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આમ ફળ બનવું, બીજ બનવું, એ બધી કઈ પ્રક્રિયાઓની અંદર ઇન્ક્લુડ કરશું? આપણે પશ્વ ફલનની અંદર ઇન્ક્લુડ કરશું. આઈ હોપ સો કે તમને બધા જ ટોપિક આજની અંદરના ક્લિયર થઈ ગયા હશે. મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો, જેથી કરીને આપણે આ ટોપિક શું થઈ છે, ગોખતા નહીં, બરાબર. આખી આપણે સિક્વન્સમાં વિથ ફિગર જ જોયું છે. સો આજના સેશનની અંદર આટલું જ, અને નેક્સ્ટ સેશનની આપણે કઈ ઘટનાઓને આગળ વધારશું? પશ્વ ફલન. જો અહીંયા મેં ખાલી ભ્રૂણ બન્યું અને ભ્રૂણપોષ બન્યું, પણ ભ્રૂણ કેવી રીતના બને? યુગ્મનજમાંથી ગુજરાત બોર્ડની અંદર 4 માર્કનો પ્રશ્ન પૂછાયેલો છે, ભ્રૂણપોષને, સોરી, ભ્રૂણને લગતો, કે એમ્બ્રિયો ફોર્મેશન કે પુખ્ત ભ્રૂણ કેવી રીતના બને, બરાબર. એની ચર્ચા આપણે ક્યારે કરશું? નેક્સ્ટ સેશનની અંદર. આજના દિવસ માટે માત્ર આપણે આટલું જ રાખશું.